जय श्री कृष्ण मित्रों, आपणे आजे अवैदिक व्यवस्थातंत्र एटले शुं तेना लक्षणों समझवाना छे। अगाउ आपणे रैखिक व्यवस्थातंत्र, कार्यानुसार व्यवस्थातंत्र, श्रेणी व्यवस्थातंत्र विषे भणी गया। आजे अवैदिक व्यवस्थातंत्र विषे पण जोवानुं छे। वैदिक व्यवस्थातंत्रनी वात करीए तो वैदिक व्यवस्थातंत्र में आपणे हतुं के नीति नियमों अनुसार स्थपायेलुं माळखुं हतुं। ज्यारे अहींया अवैदिक अवैदिक एटले विधि सिवायनुं एटले के नीति नियमों वगरनुं माळखुं छे, एटले के विधि वगरनुं माळखुं। तो पहेला एनो अर्थ आपणे जोईए, कोईपण हेतु विना, कोईपण हेतु विना एटले कोईपण उद्देश्य वगर सामूहिक प्रवृत्ति में फाळो आपवा माटे, सामूहिक प्रवृत्ति में फाळो एटले कि भेगा मळीने जे पण काम करवाना तेमां फाळो आपवा माटे आपो आप रचायेलू आंतरिक संबंधोनुं माळखुं। केवुं रचायेलू? आपो आप रचायेलू आंतरिक संबंधोनुं माळखुं। जेम कि आपणा घरे कोई दुखद अवसान थाय तो आपणे विधि प्रमाणे ने आमंत्रण आपीए छीए नहीं ने, तो ए लोको समजीने ज आवे छे बराबर, आपणे त्यां बेसवा माटे बेसणानी अंदर ए लोको समजीने आवे छे, तो ए आपोआप रचायेलू छे बराबर। एटले विधि वगर एना माटे कंई इन्विटेशन कार्ड आपवानो होतो नथी। तो फरीथी, कोईपण हेतु विना सामूहिक प्रवृत्तिमां फाळो आपवा माटे, सामूहिक प्रवृत्तिमां फाळो आपवा माटे आપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું જાતે જ રચાયેલું હોય છે। વિધિ વગર, નિયમો વગર રચાયેલું હોય છે તેવા આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થાતંત્ર। તો આ હતી એની વ્યાખ્યા। હવે છે લક્ષણો। લક્ષણોને યાદ રાખવા માટે ચાવી છે, કી છે, અવે અવે અના સાપ અમા, હવે અના સાપ અમા। તેમાં નંબર એક પહેલું છે અવૈદિક માળખું। અવૈદિક માળખું એટલે બેઠું લખવાનું છે કે આ માળખું અવૈદિક છે, એટલે કે વિધિ વગરનું છે। અગાઉના વિડીયોમાં પણ આપણે જોઈ ગયા હતા કે આ માળખું વૈદિક છે, વિધિવાળું છે, તો આ માળખું કેવું છે? અવૈદિક છે। આમાં શું આવશે? અવૈદિક છે એટલે કે વિધિ વગરનું છે। બીજો ટોપિક છે માનવ વર્તણૂક પર આધારિત, માનવ વર્તણૂક પર આધારિત। માનવ વર્તણૂક પર આધારિત એટલે કે એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો અને માન્યતા ધરાવનાર વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખા અવૈદિક જૂથો રચવામાં આવે છે। હવે આને સમજાય, માનવ વર્તણૂક પર આધારિત, માનવોના વર્તન પર આધારિત હોય છે। એક સમાન લાગણી જોવા મળે, અભિરુચિ જોવા મળે, માણસોની આપણે જોઈએ છે ને લાગણી અભિરુચિ છે, એ લોકોના મૂલ્યો છે, માણસોના શોખ, માણસોના ટેવ અને માન્યતા ધરાવનાર વ્યક્તિઓ દ્વારા વૈદિક માનસિક અવૈદિક જૂઠો આપવામાં આવે છે। એટલે કે આપણે વૈદિકતામાં, વૈદિક માળખામાં અવૈદિક જૂઠો આપવા, એટલે કે અહીં વૈદિકને ધ્યાન નથી લેવાતું, અવૈદિકને, કારણ કે લોકોની અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો એ નિયમો પ્રમાણે થોડા હોય છે, એટલે પોતાની ઈચ્છા પ્રમાણે હોય છે ને, આપોઆપ રચાતું હોય છે બરાબર। ઈચ્છા આપણી બદલાયા કરે છે, કોઈ કહે થોડું કે તારી આ ઈચ્છા તારે પૂરી કરવાની છે, તારે આ જ કામ કરવાનું છે, એવું હોતું નથી। આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય થાય છે, એટલે માનવ વર્તણૂક પર આધારિત છે। ત્રીજો ટોપિક પરિવર્તનશીલતા। આ વ્યવસ્થાતંત્રમાં કર્મચારીઓ સરળતાથી એક વિભાગમાંથી બીજા વિભાગમાં ફેરબદલ થઈ શકે છે, એટલે કે કર્મચારીઓ સરળતાથી એક વિભાગમાંથી બીજા વિભાગમાં, એટલે કે એને આ વિભાગમાં કામ ન કરવું હોય તો બીજા વિભાગમાં જઈ શકે છે બરાબર। એટલે આપોઆપ છે, એને નિયમ વગર છે, નિયમોમાં શું હોય તો પરવાનગી લઈને જવું, જ્યારે આ વ્યવસ્થાતંત્રમાં પરવાનગી લેવાની હોતી નથી। તમારે આ ક્લાસમાંથી બીજા ક્લાસમાં બેસવું હોય, બાર એના ક્લાસમાંથી બાર બીના ક્લાસમાં બેસવું હોય તો એ બેસી શકાય, પણ ક્યારે? અવૈદિક માળખું હોય ત્યારે બરાબર। પણ આપણે તો વૈદિક માળખા પ્રમાણે, વ્યવસ્થાતંત્ર પ્રમાણે જીવીએ છીએ, તો અવૈદિક વ્યવસ્થાતંત્રમાં પરિવર્તનશીલતા પણ જોવા મળે છે। ત્યારબાદ સાર્વત્રિક,
આ વ્યવસ્થાતંત્રનું માળખું માત્ર ઉદ્યોગોમાં જ નથી પરંતુ સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિ એટલે ફક્ત અવૈધિક વ્યવસ્થાતંત્ર આપણે માત્ર ઉદ્યોગમાં જ નહીં પરંતુ સમાન હિતો અને મૂલ્ય ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિ એટલે કે કોઈક ઇલેક્શન હોય કે પછી કોઈ પણ કાર્યવાહી હોય કે કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ ઘટના હોય તેમાં સાર્વત્રિક હોય છે જેમાં બધાનું સમાન મૂલ્ય ધરાવે છે એક એક્ઝામ્પલ આપો અવૈધિક વ્યવસ્થાતંત્ર જેમ કે અત્યારે છે તે આપણે લોકડાઉન એકની અંદર કોરોનાની મહામારીના લોકડાઉન એકની અંદર આપણે છે તે લોકો કોરોનાના ભોગ બનતા હતા ત્યારે સરકાર અમીર ગરીબ બધા માટે કેવું રાખતા હતા સરખું રાખતા હતા એટલે સાર્વત્રિક સમાન હિતો માટે હોય છે એના માટે જ્યાં માનવીય પ્રવૃત્તિની જરૂર પડે ત્યાં સમાન હિતો જોવા મળે છે કોઈ ઊંચની છોટી નથી બરાબર ત્યારબાદ પાંચમો ટોપિક અવૈધિક માહિતી સંચાર અવૈધિક માહિતી સંચાર એટલે આ માહિતી સંચારનો માર્ગ અવૈધિક હોય છે તેમાં મૌખિક માહિતી સંચાર હોય છે અવૈધિક એટલે નીતિ નિયમ વગરનું વિધિ વગરનું હવે આપણે વૈદિકમાં લેખિત માહિતી સંચાર જ્યારે આમાં મૌખિક મૌખિક માહિતી સંચાર એ અવૈધિક વ્યવસ્થા એટલે કે આપણે એ ચોક્કસ નિયમોનું હોતું નથી એટલે કે વિધિ વગરનું છે વિધિ વગરનું એટલે અત્યારે આ વિધિ છે કાલે બીજી પણ વિધિ હોય તેમાં અત્યારે આ માહિતી આપી છે પછી બીજી પણ આપે એવું જરૂરી નથી જ્યારે અહીંયા લેખિત માહિતી સંચાર હોય ને તો વૈધિક બની જશે કેવી રીતે લેખિત હોય એટલે બધા એનું જ પાલન કરવું પડે જ્યારે આમાં બધું સરખું હોતું નથી એટલે અવૈધિક માહિતી સંચાર છે નાનું કદ આ વ્યવસ્થાતંત્ર છે ને આ વ્યવસ્થાતંત્ર એ જૂથ ભલે મોટું હોય પરંતુ માળખાનું કદ કેવું હોય છે નાનું હોય એટલે ગમે તેટલા વધારે વ્યક્તિઓ હશે કંઈ નહીં પરંતુ એનું માળખુંનું કદ એટલે કે એનું કાર્ય તો કેવું હોય નાનું જ હોય છે ત્યારબાદ સાતમો ટોપિક અંકુશનો અભાવ અહીં આપણે જોઈ શકીએ કેવું કીધું અહીંયા મૌખિક મૌખિક એટલે અવિધિસર એટલે વિધિ વગરનું વિધિ વગરનું હોય તો બધા માટે સરખું એટલે અંકુશ રાખવું શક્ય નથી કોઈને ના ન પાડી શકાય કોઈને હા ન પાડી શકાય બધા માટે કેવા હોય સરખી બાબત હોય તો અહીં જૂઠ પર કાયદેસરના કોઈ પગલાં લઈ શકાય નહીં તેથી અંકુશનો અભાવ જોવા મળે છે અંકુશનો શું જોવા મળે અભાવ જોવા મળે કારણ કે અહીં બધા માટે સરખું છે એટલે એક પર અંકુશ રાખશે અને બીજા પર ન રાખે તો લડાઈ ઝઘડા થાય એવું ન થાય એટલા માટે આપણે અહીં અંકુશનો અભાવ થાય એ છે એટલે અવૈધિક વ્યવસ્થાતંત્રમાં અંકુશનો શું છે અભાવ છે ત્યાર પછી વૈધિક વ્યવસ્થાતંત્રનો પૂરક છે અવૈધિક વ્યવસ્થાતંત્ર વૈધિક વ્યવસ્થાતંત્ર માટે ઉદ્ભવતો હોય છે તેથી આ કેવો છે પૂરક ઇન શોર્ટ ટૂંકમાં લખવાનો વૈધિક વ્યવસ્થાતંત્ર એ અવૈધિક વ્યવસ્થાતંત્રમાંથી ઊભો થાય છે તેથી આ વ્યવસ્થાતંત્ર પૂરક છે વૈધિક વ્યવસ્થાતંત્રનો પૂરક છે તો આ હતું આપણે અવૈધિક વ્યવસ્થાતંત્રનો અર્થ અને લક્ષણ અસ્તુ